તો એ સારા સમાચાર નથી. એટલે ઝાઝી વાત નહીં કરું. ખાલી એક જ વસ્તુ કેવી છે, એઝ અ સ્ક્રીન પ્લે રાઇટર એન્ડ ડાયલોગ રાઇટર ઓફ ધીસ ફિલ્મ, ઇટ ઇઝ લવલી ટુ બી પેમ્પર્ડ. એટલે રાઇટરને જ્યારે આટલા લાડ લડાવવામાં આવે ત્યારે એનું કામ નીખરીને આવતું હોય છે, એવું સમજવાવાળા મેકર્સની સાથે કામ કરવાની મને બહુ મજા આવી. રાઇટર નીડ્સ ટુ બી પેમ્પર્ડ એન્ડ દે પેમ્પર્ડ મી વેલ એન્ડ ઓવર એન્ડ અબાઉટ દેટ ધ પ્રોડ્યુસર્સ ઓલસો પેમ્પર્ડ, દેટ વોઝ ઇવન બેટર. તો બટ ઓન અ સિરિયસ નોટ, ગુજરાતી ફિલ્મોની જે જમીન બની છે છેલ્લા કેટલાય વખતથી, એના ફિલ્મોના બોક્સ ઓફિસના સક્સેસ ઉપરથી એ દેખાય છે that films have started to cross or hit the benchmarks that we were all hoping they would once hit. એવી એક જમીન જે બની ગઈ છે ઓલરેડી, એમાં મને લાગે છે એક અલગીમાં હેલ્લારો એક બીજું પીછું છે, અને આ ફિલ્મની અંદર વી ટ્રાઈ ટુ હિટ અનધર બેન્ચમાર્ક. કારણ કે જ્યારે ફિલ્મ લખવાનું આ અભિષેક પ્રતિક મારી પાસે આવ્યા ત્યારે મેં પૂછ્યું કે વિષય એવો છે કેવી રીતે લખવો છે, અને એમને જવાબ આપ્યો તમે કવિતા લખો છો એ રીતે, કારણ કે હું નાટકો લખું છું, કવિતાઓ લખું છું, જુદું જુદું મારું કામ છે. પણ વી વેર ઓલ વેરી ક્લિયર એઝ ટુ હાઉ એક્ઝેક્ટલી વી આર ગોઈંગ ટુ મેક એન્ડ ડુ ધીસ ફિલ્મ. અને મને એવું લાગે છે કે કમર્શિયલી નિષ્ઠા જે કહેવાય ને, કન્વિક્શન, એનાથી વધારે સક્સેસફુલ કંઈ નથી થતું. સો ધ નેશનલ એવોર્ડ ની બધી વસ્તુઓ તો એક વસ્તુ છે, બટ ધ ફિલ્મ્સ કમર્શિયલ સક્સેસ ઇઝ વોટ વી આર લુકિંગ ફોર. અને એમાં એક વસ્તુ એનો સૌથી મોટો કમર્શિયલ જે હુક પોઈન્ટ છે, આઈ થિંક દેટ ઇઝ ધ કન્વિક્શન ધેટ વી ઓલ હેડ, અને નિષ્ઠા જે અમારી બધાની હતી. એન્ડ આઈ હોપ દેટ દેટ નિષ્ઠા, દેટ કન્વિક્શન વર્ક્સ એન્ડ યુ આર ઓલ દેર ટુ સપોર્ટ. સો આઈ થિંક ઇટ વિલ હેપન. થેન્ક યુ વેરી મચ.